કે શામળાજી શામળાજી ખાતે કેવો માહોલ જોવા મળી રહ્યો છે? दर्शन करी रहा छे, वालाना वधामणा करवा माटेनो जे अवसर छे तेने कोई चूकवा नथी मांगता। आ वखते मंदिर नी अंदर 200 फूलो थी पण वधु 200 किलो थी वधु फूलो नो शणगार करवामां आव्यो छे। अने एवुं कहेवाय छे के काना ने आंबो खूब पसंद होय छे। आंबानी डाळे શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે ઝૂલ્યા હતા તેવી આંબાની ડાળ અને તેના પાનથી પણ અહીંયા સુશોભન કરવામાં આવ્યું છે। કેળાના પાન પણ અહીંયા જોઈ શકાય છે। આ પ્રકારે અલગ અલગ સુશોભન કરવામાં આવ્યું છે। અહીંયા મટકી ખાસ કરીને બાંધવામાં આવી છે। મેં હું ખાસ જણાવવા માંગીશ કે અહીંયા શેરીએ શેરીએ 101 મટકી બાંધવામાં આવી છે, જે હમણાં મધ્યાહન સમયે બપોરના સમયે આ તમામ મટકી ફોડવામાં આવશે અને 100 કિલોથી પણ વધારે અબીલ ગુલાલની છોડો અહીંયા ઉડવાની છે। અહીં એક શોભાયાત્રા કાઢવામાં આવશે, સાથે સાથે ભજન સંધ્યાનું પણ અહીંયા ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે। પણ ખાસ કરીને કહી શકાય કે જન્માષ્ટમીનો અવસર હોય અને મેઘરાજાના વર્ષે તેવું કઈ રીતે બની શકે? આ વખતે મેઘરાજા મન મૂકીને અહીંયા વરસી રહ્યા છે। ખૂબ સુંદર એવો માહોલ છે, રમણીય નજારો છે। મેશ્વો નદીના કાંઠે આવેલું આ મંદિર છે એટલે અહીંયા અવર જવર કરનારા જે પ્રવાસીઓ છે તેમની સંખ્યા પણ ખૂબ છે, પરંતુ આ તમામની સાથે સાથે પ્રશાસને અહીંયા ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે જેથી કરીને તમામ લોકો અહીં આવે, દર્શન કરી શકે। અને ખાસ કરીને આપણે એ પણ જણાવી દો કે શામળિયા શેઠ એ સમગ્ર ગુજરાતભરની અંદર એક એવી મૂર્તિ છે, એવું મંદિર છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની સૌથી મોટી મૂર્તિ બિરાજમાન છે। અને હા, જન્માષ્ટમીના તમામ મંદિરોની અંદર જ્યાં પારણીય ભગવાન ઝૂલે છે, પણ આ શામળિયા શેઠના દર્શન જન્માષ્ટમીએ પણ આ જ રીતે થાય છે। બિલકુલ બિલકુલ, મેઘરાજા હોય અને કૃષ્ણ જન્મોત્સવ થતો હોય તો એ 5,500 વર્ષો જૂની યાદો પણ તાજી કરે છે કે જ્યારે નંદ ને લઈને જતા હતા, કૃષ્ણ લઈને જતા હતા, વસુદેવ લઈને જતા હતા અને એ જ સમયે પણ વરસાદ